साबरकांठा જિલ્લાના વડાલીના ઉમિયા પાર્ક ખાતે રહેતા નિસંતાન મૃતક શિક્ષિકા છૂટાછેડા લઈને પોતાનું જીવન વિતાવી રહ્યા હતા। સંતાન ન હોવાને કારણે શિક્ષિકાએ પોતાની બહેનના દીકરાને દત્તક લીધો હતો। શિક્ષિકાનું નિધન થતા દત્તક પુત્રે મિલકતમાં નામ દાખલ કરવા નગરપાલિકામાં અરજી દાખલ કરી હતી। ત્યારે દત્તક પુત્રને જાણ કરવામાં આવી કે તેમને ત્યાં કામ કરનાર જોતસરાબેન ધુડાભાઈ પ્રજાપતિ અને તેમના પતિ ધુડાભાઈ વરાભાઈ પ્રજાપતિએ ખોટું વસિયતનામું બનાવ્યું છે। मिलकत हड़प करवा खोटू वसियतनामु बनावनार चार सामे मृतकना पालक पुत्रए वडाली पुलिस स्टेशन में फरियाद दाखल करावी हती। पुलिसे गुनो नोंधीने आरोपीने पकड़वा तजवीज हाथ धरी छे। साबरकांठा જિલ્લાના વડાલી ખાતે રહેતા નિસંતાન ગીતાબેને પોતાના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા। નિસંતાન હોવાથી તેઓએ પોતાની બહેનના દીકરા દિલીપભાઈને દત્તક લીધા હતા। નિવૃત્ત થયા બાદ શિક્ષિકા સામાજિક કાર્યકર તરીકે સેવાઓ આપતા હતા। ઘરે ઘર કામ કરતા જોતસનાબેન પ્રજાપતિ તેમના પતિ ધુડાભાઈ પ્રજાપતિ તેમની સાથે રહેતા હતા। ગીતાબેનની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। થોડા દિવસ બાદ મોત નિપજ્યું હતું। તેમના મોત બાદ તેમના પાલક પુત્ર દિલીપભાઈ વડાલી નગરપાલિકામાં મિલકતમાં नाम दाखल करवा जता जानवा मळ्यु हतु के तेमनी पासी गीताबेन नी मिलकत हड़प करवा तेमने त्यां काम करनार જોતસનાબેન ધુડાભાઈ પ્રજાપતિ અને તેમના પતિ ધુડાભાઈ વરાભાઈ પ્રજાપતિએ કારસો રચી ખોટું વસિયતનામું બનાવ્યું છે। જેમાં સાક્ષી તરીકે વડાલીના નટવરભાઈ જોઈતાભાઈ પ્રજાપતિ અને કેશરગંજ નામના કનુભાઈ જેઠાભાઈ પ્રજાપતિએ સહયોગ કરી એકબીજાની મદદ કરી છે। મારા માસી જોડે હું રહેતો હતો, તેમને તબિયત બગડતો તો દવાખાને લઈ ગયા હતા। ત્યારબાદ તેમને મરણ પામતો તેમના વતનમાં તેમના અગ્નિ સંસ્કાર કર્યા હતા ત્યારે ઘરે આવી જોતા તેમને સોના ચાંદીના દાગીના અને તમામ મિલકતો અને તમામ ડોક્યુમેન્ટો આ કામવાળી બાઈ જોતસનાબેન ધુડાભાઈ પ્રજાપતિ જે લોકો આ બધું ચોરી ગયા હતા તેમને ખરાઈ કરી અને અમે આ વસિયતનામું ખોટું બનાવી તેવી અમને જાણ થતો અમે વડાલી પોલીસ સ્ટેશનમાં આ ચાર જણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ વસિયતનામાની અમદાવાદ વેજલપુર કોર્ટ એન્ડ રાઇટિંગ એક્સપર્ટ પાસે ખરાઈ કરાવતા વસિયતનામું અને તેમના કરેલી ગીતાબેનની સહી ખોટી હોવાનું અને તેમના માસી ગીતાબેન વસિયતનામું કર્યું હતું। એ દિવસે વડાલી ખાતે આવેલ શેઠ સીજે હાઈસ્કૂલમાં 11-5 સેવાઓ બજાવી હોવાનું માલુમ થતા ચાર ઇસમોએ ખોટું વસિયતનામું બનાવી ખોટી સહીઓ કરીને ગીતાબેન સગરની તમામ મિલકત હડપ કરવાનો કારસો રચ્યો હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસે ચારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે। સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 19ના રોજ એક ભારતીય ફોજદારી ધારાની કલમ 406, 420, 467, 468 વગેરે મુજબનો ગુનો નોંધાયો છે। એમાં ફરિયાદી શ્રી દિલીપભાઈ રમણભાઈ સગર કે જેઓ પોતે ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે, એમણે એક જે ફરિયાદ હકીકત જાહેર કરેલી છે એ ફરિયાદ હકીકતમાં તેમના પોતાના માસી કે જે એમણે આ દિલીપભાઈ રમણભાઈને દત્તક પુત્ર તરીકે રાખેલા હતા, આ એમના માસીનું અવસાન થોડા દિવસ પહેલાં થયું 2020માં। એ અવસાન થયા બાદ એમના જે સેવા ચાકરી કરતા હતા એ એક પ્રજાપતિ પરિવાર હતું। એ પ્રજાપતિ પરિવારે અહીંયાની સાબરકાંઠા જિલ્લાની તમામ ઓફિસો રેવન્યુ ઓફિસોમાં એક વસિયત રજૂ કરેલું અને એ વસિયતમાં એવો ઉલ્લેખ કરવામાં આવેલો હતો કે આ ગીતાબેન જે મરણ જનાર છે એમણે એક વિલ કરી આપેલું છે, એ વિલ મુજબ એમની જેટલી પણ સંપત્તિ છે એ સંપત્તિના તેઓ વારસદાર છે। પ્રફુલ બારોટ, લાઈવ ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા।